धोरण 11 विषय गुजराती कार्य 3 एम उगारियो चंद्रहास આપણે બે વિડિયો એના જોયા હતા. વિડિયો નંબર 3 પેજ નંબર 11 ઉપર જ્યાંથી અધૂરું છે ત્યાંથી હું ભણાવવાની શરૂઆત કરું છું. તો ધ્યાન આપશો ચંદ્રહાસનું વર્ણન છે વિશે આ કરી રહી છે. તો જોઈ આગળ શું કહે છે. તો કે આગળ કહે છે કે કપોત કંઠકર કુંદરના સરખા અથેરી અંબુજ વર્ણ. કપોત કંઠ, કપોત એટલે કબૂતર, કબૂતરના કંઠ સમાન એનું ગળું છે. ગળું કેવું છે તો કે કપોત કંઠ કબૂતર ના ગળા સમાન એનું ગળું છે. કર કુંજરના સરખા, કર એટલે હાથ, કુંજર એટલે હાથી જેવા, હાથી સમાન એના સુંદર હાથ છે. હથેળી અંબુજ વર્ણ, એની હથેળી કેવી છે તો કે અંબુજ વર્ણ. અંબુજ એટલે કમળ, બરાબર, એટલે કે કમળના રંગ જેવી એની ગુલાબી એવી હથેળી છે. બાય બાજુબંધ દેરખા મુદ્રિકા આદે આવરણ. બાય એટલે એના બાવડામાં બાજુબંધ નામનું ઘરેણું ધારણ કરેલું છે. બેરખા એટલે કડલા, બરાબર, કાંડાનું ઘરેણું જેને આપણે કહી, બરાબર. તો ને બાય બાજુબંધ નામનું ઘરેણું પહેરેલું છે. કાંડામાં બરાબર બેરખાનું ઘરેણું એટલે કે કડા જેવું પહેરેલું છે. અને મુદ્રિકા એટલે વીટી, વીટી પણ બરાબર આંગળીમાં પહેરેલી છે. આદે એટલે વગેરે, આવરણ એટલે આભૂષણ, વગેરે આભૂષણોને ધારણ કરેલા છે. વિશાળ હૃદયને હાર હેમનો, વિશાળ હૃદય એટલે હૃદય, વિશાળ હૃદયની પાસે એને હાર શોભે છે. કેનો તો કે હેમ એટલે સોનાનો. વિશાળ હૃદયની પાસે સોનાની માળા, સોનાનો હાર છે, શોભી રહ્યો છે. કટી કેસરીના સરખી, કટી એટલે કમર અથવા કેળ, કેસરી એટલે સિંહ, સરખી એટલે જેવી, તેની કેળ છે તેની કમર છે સિંહના જેવી છે. દેખી રૂપ રંગ તેજ તારુણી, જાણે નાખી પ્રેમની ભૂરકી, બરાબર. એના રૂપ રંગને જોઈને તારુણી એટલે વિષયાએ, જાણે નાખી પ્રેમની ભૂરકી. ભૂરકી એટલે જાદુ, બરાબર, જાદુ કરવું અથવા તો મોહિત કરવું, બરાબર. તો ચંદ્રહાસની રૂપની સુંદરતાને જોઈને, બરાબર, વિષયા છે એના રૂપથી મોહિત થઈ જાય છે, જાણે એના પર જાદુ કરી દીધું છે એવું એને લાગી રહ્યું છે. શું કહે છે આગળ તો કે ધન્ય માત તાત એના દિશે છે. કોણે કીધા હશે પુણ્ય, બરાબર, ધન્ય છે માતા પિતા. માત તાત એટલે તાત એટલે પિતા, માતા પિતા એના ધન્ય છે, બરાબર, કે એને કઈ પુણ્ય કર્યા હશે. આવો આવો સરસ મજાનો એને કુંવર છે પ્રાપ્ત થયો હશે, તો એને કઈ પુણ્ય કર્યા હશે, તો આવો સંતાન આવો દીકરોને મળેલો હશે. હિમે હાડ ગાળિયા સુખ ટાળિયા તો એવો હશે બન્ન. હિમે એટલે હિમાલયમાં અથવા તો ઠંડીમાં, હાડ એટલે કે પોતાનું શરીર છે, બરાબર, અને ગાળ્યું હશે અથવા તો એને તપ કર્યું હશે, એટલે હિમાલય પણ જઈને અથવા ઠંડીમાં જઈને એને તપ કર્યું હશે, સુખનો ત્યાગ કર્યો હશે, તો એને આવો તન એટલે કે પુત્ર છે એ પ્રાપ્ત થયો છે. તન એટલે પુત્ર, આવો પુત્રને મળ્યો હશે. જપ તપ વ્રત દેહ દમન એવી તારુણી કરનાર, બરાબર, એને કહે છે જપ કરેલું હશે, તપ કરેલું હશે, વ્રત કરેલા હશે, દેહ દમન એટલે શારીરિક કષ્ટ વેઠેલા હશે, શારીરિક દુઃખ જેને વેઠેલું હશે, બરાબર, એવી તારુણી એટલે સ્ત્રી, બરાબર, અથવા એની પત્ની કરનાર એટલે પત્નીને પ્રાપ્ત થઈ હશે. એવી પત્નીના પતિ મળ્યો હશે કે જે પત્નીએ જપ તપને વ્રત કરેલું હશે, શારીરિક તપ કરેલું હશે, ત્યારે આવો, બરાબર છે, એવી તારુણી કરનાર એની પત્ની એને મળી હશે. તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે વરદાન. એ સ્ત્રી કે છે બરાબર પરમ ભાગ્ય અને ભાગ્યશાળી છે જેને આવો પતિ મળ્યો હશે, વરદાન એટલે પતિ પ્રાપ્ત થયો છે. મેં પાપણીએ પુણ્યને કીધું તો ક્યાંથી આવો સ્વામી. હું તો કે જે પાપણી છું વિષય કે છે મેં કંઈ પુણ્ય કરેલું નથી, બરાબર, તો આવો સ્વામી એટલે આવો પતિ મને ક્યાંથી મળે, આવો પતિ મને ક્યાંથી પ્રાપ્તિ થાય. એમ દુઃખી એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષયા શોકને પામી. આમ દુઃખને ધારણ કરીને આંસુઓ સારતી વિષયા છે એ શોક મગ્ન થઈ જાય છે, દુઃખમાં ડૂબે છે. એવે એક કબાયની કસે કાગળ બંધન દીઠો. આવામાં કબાય, કબાય એટલે અંગરખું, અંગરખું વસ્ત્ર ઉપર પહેરવાનું જે વસ્ત્ર મંડી જેવું, બરાબર, એને કહેવાય, બરાબર, અંગરખું, બરાબર, એને કહેવાય કબાયની કસ. કસ એટલે દોરી, બરાબર, કમરે દોરી બાંધેલી છે વસ્ત્ર ઉપર. તો એવા સમયે જે અંગરખું પહેરેલું છે, જે કબાય પહેરેલું છે, એના પર જે દોરી બાંધેલી છે, એમાં એક કાગળ બંધન દીઠો, દીઠો એટલે જોયો, એક કાગળને બાંધેલો જોવે છે. વસ્ત્ર પહેરેલું છે એના પર દોરી બાંધેલી છે કમરે, અને એ દોરીમાં એક કાગળ બાંધેલો છે. જોવા કારણ યૌવનાએ તત્ક્ષણ છોડી દીધો. જોવા એ કાગળને જોવા, યૌવના એટલે વિષય, તત્ક્ષણ એટલે તે જ સમયે એને કાગળને છોડી દે છે. સરનામું અક્ષર તાતના દેખી બાળા માસ પામી. સરનામું જોવે છે, અક્ષર જોવે છે, તેના પિતાના છે તાત એટલે તેના પિતાના અક્ષર છે, બરાબર, બાળા એટલે વિષયા સુખની પ્રાપ્તિ કરે છે. સખે પત્ર લખી મોકલ્યો પિતા એમ જ સ્વામી. કદાચ
આ પત્ર લખીને મોકલ્યો છે બરાબર મારા પિતાએ બરાબર છે દાસ કહે છે પિતાએ જ મારા સ્વામી પર કે જે પત્ર લખીને મોકલ્યો છે આ સુંદર યુવાન છે જાણે મારા માટે થઈને આવ્યો હોય બરાબર એટલા માટે તેને પત્ર મારા પિતાએ લખેલો હોય એવું મને લાગી રહ્યું છે હવે પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું